સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. 22/7/2021 થી 12/12/2021 દરમિયાન ફરિયાદીને લોકેન રાજપૂત, જીતેન રોહિત, રઘુરાજ અને રીના જૈન દ્વારા ફરિયાદીને ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી બોલે છે. ત્યારબાદ ફોન કરનારે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરી વધારે પૈસા કમાવવાની ટીપ આપશે તેવું કહી તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ અલગ અલગ સર્વિસના ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 15,86,900 પડાવી લીધા હતા અને ફરિયાદીને એન્જલ બ્રોડિંગના ડીમેટ એકાઉન્ટમાં 80,000નું નુકસાન કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ફરિયાદીને આ બાબતે જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપી રાહુલ બોદડે, લોકેન રાજપૂત, જીતેન દીનદયાળને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ મળી હતી. જે હકીકત એવી છે કે ફરિયાદી કિશન સુવાગ્યા સાથે જુલાઈ 2021થી ડિસેમ્બર 2021 છ મહિનાના અંતરમાં કુલ 16 લાખ જેટલી માતબર રકમની ચીટિંગ થયેલ હોય, જેમાં સૌ પ્રથમ માર્કેટ જનરલ કંપની નામની એક કંપની છે તેના પ્રોપરાઇટર, તેના કોલર દ્વારા 22 જુલાઈ 2021ના રોજ સૌ પ્રથમ કોલ કરવામાં આવેલ અને તે કંપની શેરબજારની ટીપ આપવામાં માહેર હોય અને શેરબજારમાં ખૂબ જ વધારે નફો કરી આપવાની વાત અને લોભામી સ્કીમ આપી ફરિયાદી પાસે અમુક રૂપિયા જમા કરાવેલ. ત્યારબાદ અકાઉન્ટ હેન્ડલિંગ એએબી એસોસિએટ નામની કંપની કરશે તેવી પણ વાત કરી. એએબી એસોસિએટ તરફથી પણ ટેલિકોલરના કોલ્સ અલગ અલગ નંબરથી આવેલ હતા, જે દરમિયાન ફરિયાદીએ કુલ મળીને 16 લાખ રૂપિયા જેટલા જીએસટી ચાર્જ, સર્વિસ ચાર્જ વગેરે વગેરે પ્રોસેસિંગ ફીના 16 લાખ રૂપિયા જેટલા ભરી અંતે આ બધા મોબાઈલ નંબર સ્વિચ ઓફ થઈ જતા ફરિયાદીને જાણકારી મળી હતી કે તેની જોડે આ ચીટિંગ થઈ હોય તેને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. આ હકીકતે ધ્યાને લેતા સુરત સાયબરની ટીમે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા, ટેકનિકલ એનાલિસિસ કરતા અલગ અલગ 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે, જેઓની ધરપકડ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી કરવામાં આવેલ છે. જે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે તેઓના નામ છે રાહુલ બોદડે, બીજા છે લોકેન્દ્ર રાજપૂત અને ત્રીજા જીતેન્દ્ર ઓકોડે. આમાં જે રાહુલ બોદડે છે એ એએબી એસોસિએટ નામની કંપની જે અકાઉન્ટ હેન્ડલિંગનું કામ કરે છે તેના પ્રોપરાઇટર છે. તેઓ પોતાના અંગત કામમાં એચડીએફસી બેંક તથા એલઆઈસીમાં લોન અપાવવાનું કામ કરે છે અને તેઓએ બીબીએ સુધીનો અભ્યાસ કરેલ છે. બીજા જે આરોપી પકડાયેલ છે તેઓનું નામ લોકેન્દ્ર રાજપૂત છે, જે આ માર્કેટ જનરલ કંપની જેને સૌ પ્રથમ કોલ કરેલ તેના એક ટેલિકોલર છે, જેઓએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. અને ત્રીજા જે ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ જીતન ઓકોડે, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તે પણ માર્કેટ જનરલ કંપનીના ટેલિકોલર છે. આ અનુસંધાને વધુ તપાસ અત્યારે તેઓની અટક કરીને ચાલુ છે. તેઓના રિમાન્ડ મેળવવાની પ્રોસેસ હજી ચાલુ છે અને મીનવાઇલ અલગ અલગ અકાઉન્ટ ધારકોના જે હોલ્ડર્સ છે તેઓને પણ આમાં આરોપી બનાવવામાં આવેલ છે. તેઓની પણ તપાસ કરવામાં આવેલ છે અને વધુ આરોપીઓ આમાં ઉમેરાય તેવી શક્યતાને નકારી ના શકાય.